કેમ છો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 માં આજના વિડિયોમાં આપણે પ્રશ્ન 4 થી શરૂઆત કરવાના છે. સ્વાધ્યાય તમને ખબર જ છે 3.3. મિત્રો, પ્રશ્ન જે છે એ આ પ્રમાણે છે. વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને નીચેનામાંથી કઈ સંખ્યા 11 વડે વિભાજ્ય છે તે નક્કી કરો. હવે જે સંખ્યા છે તે આ પ્રમાણે છે, 5445, બરાબર. હવે 5445માં 21 જે સંખ્યા છે એ બે અંકોથી બનેલી છે, તો એ જે છે એ છે સંખ્યા છે બે સ્થાનની છે. એમાં 5 વત્તા 4 = 9 થાય, અને બેકી સ્થાનેથી રહેલો અંક નો સરવાળો આપણે કરીએ તો એ જે છે એ 4 વત્તા 5 = 9 થાય છે. હવે તેનો તફાવત જોઈએ તો તફાવત 9 - 9 = 0 થાય. તો અહીં સરવાળાનો તફાવત 0 છે, તેથી આપેલી સંખ્યાને આપણે 11 વડે વિભાજિત કરી શકીએ છીએ. હવે આગળની સંખ્યા બી છે, 10684. તો આ સંખ્યામાં 21 સ્થાને રહેલી અંકોનો સરવાળો એટલે કે 1 વત્તા 8 વત્તા 4 = 13 થાય છે, અને બેકી સ્થાનમાં 0 વત્તા 2 છે તો = 2 થાય છે. હવે બંને અંકનો સરવાળોનો તફાવત તો 13 - 2 એ 11 થાય છે. માટે અહીં સરવાળોનો તફાવત 11 છે, તેથી આપણે આ સંખ્યાને એટલે કે 10824ને 11 વડે ભાગી શકીએ. આપેલી સંખ્યા જુઓ તો એમાં એકી સ્થાનની રહેલી અંકોનો સરવાળો કરો એટલે કે 7 વત્તા 3 વત્તા 9 વત્તા 5 એ 24 થાય છે, અને બેકી સ્થાને રહેલા અંકોનો સરવાળો કરો 1 વત્તા 8 વત્તા 6 એ 15 થાય છે. હવે 24 માંથી 15 - કરી નાખો. 24 માંથી 15 જાય તો 9 આવે. હવે અહીં તફાવતનો સરવાળો જે હોય છે એ 0 કે 11 નથી, તેથી આપેલી સંખ્યાને આપણે 11 વડે ભાગી શકાય નહીં. આગળ ડી છે, 1,00,100,000,10,00,00,10,00,00 તો 7,01,69,308 આપેલી આ સંખ્યા છે. હવે એકી અંકોનો સરવાળો કરો, 7 વત્તા 1 વત્તા 9 વત્તા 0 = 17 થાય છે. હવે બેકી અંકોનો સરવાળો કરો, 0 વત્તા 6 વત્તા 3 વત્તા 8 = 17 થાય છે. હવે અંકોનો તફાવત જુઓ તો 17 - 17 = 0 થાય. હવે અંકોનો સરવાળોનો તફાવત 0 છે, તેથી 7,01,69,308 વડે આપણે 11 વડે ભાગી શકાય છે. હવે આમાં જુઓ તો 1,00,100,000,10,00,00,10,00,00 તો 1,01,00,000 બરાબર આ સંખ્યા આપેલી છે. અંકોનો સરવાળો કરો, એકી અંકનો તો 1 વત્તા 0 વત્તા 0 0 વત્તા 0 = 1 થાય, અને બેકી અંક તો 0 વત્તા 0 વત્તા 0 વત્તા 1 = 1 થાય. હવે અંકોનો તફાવત કરો એટલે 1 માંથી 1 - કરો 0 આવે. 0 આવતું હોવાને કારણે આપણે 11 વડે ભાગી શકાય. એફ જે છે એ છે 9,01,153. એકી અંકનો સરવાળો કરો તો 9 વત્તા 1 વત્તા 5 = 15 થાય, અને બેકી અંકોનો સરવાળો કરો તો 0 વત્તા 1 વત્તા 3 = 4 થાય. 15 માંથી 4 - કરી નાખો તો 11 આવે, બરાબર. તો અહીં સરવાળોનો તફાવત 11 છે, માટે આપેલી સંખ્યા જે છે એ 9,01,153ને 11 વડે ભાગી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો પ્રશ્ન 4 એ પૂરો થાય છે. હવે આપણે જોઈશું પ્રશ્ન ક્રમાંક 5. તો પ્રશ્ન 5 જે છે તે આ પ્રમાણે છે, નીચે આપેલી સંખ્યાની દરેક ખાલી જગ્યામાં સૌથી નાનો અને સૌથી મોટો અંક લખો
કે જેથી તેને આપણે ત્રણ વડે ભાગી શકાય છે, બરાબર છે? તો આપણે જાણીએ જ છે કે કોઈ પણ અંકોના સંખ્યાના અંકોના સરવાળાને ત્રણ વડે ભાગી શકાય તો તે અંકને આપણે ત્રણ વડે ભાગી શકાય. હવે સૌથી નાનામાં નાની સંખ્યા આપણે મૂકીશું, બરાબર? તો સૌથી પહેલાં આપણે શું કરીશું કે 6 + 7 + 2 + 4 કરીએ, બરાબર? તો એ 19 થાય છે. તો એમાં આપણે ખાલી જગ્યામાં 2 મૂકી દઈશું તો 20 = 21 2 થઈ જાય, એટલે કે આનો સરવાળો 21 થઈ જાય. એ જ રીતે ખાલી જગ્યામાં સૌથી નાનામાં નાની સંખ્યા આવશે 2. હવે સૌથી મોટામાં મોટી સંખ્યા શોધવી હોય તો આપણે 19 થાય તો 19માં કેટલા ઉમેરવા પડે? 8 ઉમેરીશું તો 19 ને 8 થશે 27, બરાબર? તો સૌથી મોટામાં મોટી સંખ્યા આવશે 8. તો આપણે આ ખાલી જગ્યામાં જવાબમાં આવશે 2 અને 8. બી, આપણે જાણીએ છીએ કે કોઈ પણ સંખ્યાના અંકોના સરવાળાને 3 વડે ભાગી શકાતું હોય તો તે સંખ્યાને 3 વડે ભાગી શકાય છે. તો 4 + 7 + 6 + 5 ખાલી જગ્યા, એટલે આપણે કરવાનું નહીં, + 2 બધાનો સરવાળો કરો તો 24 થાય. 24ને તો 3 વડે ભાગી શકાય છે, માટે ખાલી જગ્યામાં આપણે શું લખવું પડશે? કશું જ નહીં, કશું નહીં, એનો મતલબ થાય છે 0. એટલે પહેલી ખાલી જગ્યામાં નાનામાં નાની સંખ્યા આવશે 0. હવે 4 + 7 + 6 + 5 + 9 + 2 કરવા પડશે, કારણ કે 24 જે હતા એમાં કેટલા ઉમેરવા પડશે? 9 ઉમેરીશું, બરાબર? મોટા મોટી સંખ્યા કીધી છે એટલે 9 ઉમેરીશું, તો આપણને જવાબ મળશે 33, બરાબર? આગળ આપણે જોઈશું પ્રશ્ન છ છે. પ્રશ્ન છ છે કે નીચે આપેલી દરેક ખાલી જગ્યામાં સૌથી નાની અને સૌથી મોટી સંખ્યા લખો કે જેથી તેને 11 વડે ભાગી શકાય છે. તો 9, 2 ખાલી જગ્યા 3, 8 અને 9 આપણે જાણીએ છીએ કે આપેલી સંખ્યા જે છે એ અંકની બેકી સ્થાનેથી અને એકી સ્થાનેથી જો આપણે સરવાળો કરીશું તો 0 કે 11 તફાવત મળે તો આપણે એને 11 વડે ભાગી શકાય છે, બરાબર છે? તો 9 + 2 ખાલી જગ્યા 3, 8, 9 તો આપણે 9 + 8 ખાલી જગ્યા શું મૂકીશું? તો આપણને 25 આવશે. તો અને પેલી જે છે એ 2 + 3 + 9 તો 14 થાય. તો સરવાળો કરીએ, 25 માંથી 14 જતા રહેશે તો આપણને જવાબ મળશે 11. તો આને આપણે ખાલી જગ્યામાં જવાબ આવશે આનો 8. આગળની સંખ્યા છે 8 ખાલી જગ્યા 9, 4, 8, 4. તો આપણે જાણીએ છીએ કે કોઈ પણ સંખ્યાનો એકી સ્થાન ને રહેલા અંકોના સરવાળો તેમજ બેકી સ્થાને રહેલા અંકોના સરવાળાનો તફાવત 0 અથવા 9 હોય તો જ આપણે 11 વડે ભાગી શકાય. તો 8 + 9 + 8 = 25 થાય. હવે બેકી સ્થાનેથી કરીએ તો 6 + 4 + 4 = 14 થાય. તો અહીંયા આપણે જે ખાલી જગ્યા છે એમાં 6 આવે તો જ આ જવાબ સાફ 6 થઈ શકે છે. તો અહીંયા આપણો સ્વાધ્યાય 3.3 પૂરો થાય છે. થેન્ક યુ.